Hey guys, it's Kriya here. So, આજે મારો ફર્સ્ટ ઓડિયો રેકોર્ડેડ વિડીયો અપલોડ થયો છે. પણ આ અપલોડ થયો એ પહેલાં ઘણા લાંબા વિચારમાં હતી કે આ ઓડિયોને ગુજરાતીમાં રેકોર્ડ કરું કે પછી હિન્દીમાં. તો ફાઇનલ ડિસિઝન એવું આવ્યું કે હું એને મારી માતૃભાષા ગુજરાતીમાં રેકોર્ડ કરીશ. અને રહી વાત હિન્દી ઓડિયો રેકોર્ડની, તો સમય આગળ જતાં એ પણ થશે. સો આજનો વિડીયો કોઈ ક્રાફ્ટ યા ફેર આર્ટ રિલેટેડ નથી, બટ આજે હું તમારી સાથે મારી એક નાની પોએમ યા ફેર મારા થોટ્સ ગણી લો એ જણાવી રહી છું. તો દીકરીની વિદાય વેળાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે તેના પરિવાર તરફથી અમુક વાતો બોલવામાં આવે છે. તેમાં શરૂઆત મમ્મી પપ્પામાં બોલે છે. સમય વધતો ગયો, આંખો મારી ભરતો ગયો. સમય વધતો ગયો, આંખો મારી ભરતો ગયો. નાની હતી જે દીકરી મારી, મોટી એને કરતો ગયો. અળગી નહતી કરવી કદી એને મારાથી, અળગી નહતી કરવી કદી એને મારાથી, છતાં પણ સમાજના રીત રિવાજ પ્રમાણે અળગી એને કરતો ગયો. એ સમય થોડો થંભી જા આજે, એ સમય થોડો થંભી જા આજે, થોડો સમય વિતાવવા દે મારી દીકરી પાસે. પંખીડું છે આ દીકરી મારી, આજે અહીં છે કાલે ઉડી જશે એ ક્યારે. હે ભગવાન, એક માતા પિતાની છે અરજી આજે, મારા પંખીડાને તો ખુશ રાખજે હંમેશા કાજે. મમ્મી પપ્પાની આ વાતનો અંત આવે છે, ત્યાં દાદા દાદી અને કાકા કાકી પણ અમુક વાતો સમજાવે છે. એ કંઈક આ રીતે છે. યાદ છે તારા નાના નાના પગલાં, યાદ છે તારા નાના નાના પગલાં, યાદ છે તારી કાલી ઘેરી વાતો, યાદ છે તારી નાની મોટી જીદો, અને યાદ છે તારું હસવું અને રડવું. પણ હવે સમય છે યાદ રાખવાનો તારો, જે મોટી મોટી વાતો તને વાર્તાઓથી સમજાવી એ વાતોને જીવનમાં અપનાવવાનો. એ મારી ગુડિયા, જીવનમાં હિંમત ના હારતી ક્યારેય, કારણ કે તારા દાદા દાદી અને કાકા કાકી હંમેશા છે તારી સાથે. સો ગાઈઝ, મારા આ થોટ્સનો અહીં અંત આવે છે. સો અગર તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલો. થેન્ક યુ.